नमस्कार बाळ मित्रों, आजना वीडियो में आपणे घरे शीखे जुलाई 2021 धोरण 8 अंक 1 विषय गुजराती विषय शीखवाना छीए। आ वीडियो बनावानो हेतु मित्रों आपने जवाब साथे संपूर्ण सचोट माहिती मळी रहे, परंतु आ वीडियो नी कॉपी न करता आपे आ वीडियो ने जोई अने समझी अने पोतानी जाते घरे शीखे लखवानो प्रयत्न करवानो छे। तो आजना वीडियो नी अंदर आपणे धोरण 8 विषय गुजराती जुलाई अंक छे एना विषे माहिती मेळवशुं। तो शुरू करीए आजनो वीडियो। एक, धोरण 8 गुजराती। बजारमां वार्ता आपवामां आवेली छे। एक गाममां वसराम भુવા નામનો એક ખેડૂત રહેતો હતો, એની શાકભાજીની વાડી હતી। એ ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો। એ હંમેશા ચીજ વસ્તુઓ રસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો। एक दिवस दला दरवाड़ी वसराम भुवानी वाड़ी पासेथी पसार थता हता। एमने जोयुं के वाड़ी में कोई नहोतुं। एमने थोड़ुक शाक चोरी लेवानुं विचार्युं। ते रींगणाना छोड़ पासे गया। एमने पोतानी जात साथे वात करी के चोरी करवी ए पाप छे, एटले एमने वाड़ीनी संमति लेवी जोईए। एमने वाड़ीने पूछ्युं, वाड़ी रे वाड़ी। पछी एमने जाते ज वाड़ी तरीके जवाब आप्यो के बोलो। हा बोलो दला दरवाड़ी। पाछा एमणे वाड़ीने पूछ्यू, रींगणा लो बे चार। एमणे जाते ज वाड़ी तरीके जवाब आप्यो, लो ने भाई 10-12। आम एमने थोड़ा रींगणा लई लीधा अने जाते ज संतोष मान्यो के एमने रींगणानी चोरी करी नथी पण वाड़ीनी संमति लीधी छे। आ रीते दला तरवाड़ी दररोज वाड़ीमांथी जुदा जुदा शाकभाजी लई जवा लाग्या। वाड़ीना मालिक वसराम भુવાએ જોયું કે દરરોજ વાડીમાંથી થોડા શાકભાજી ચોરાઈ જાય છે। આથી એમણે પેરો ભરવાનું નક્કી કર્યું। તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે। એવામાં દલાતરવાડી વાડીમાં આવ્યા। એમણે શાકભાજી લઈ જવા માટે વાડીની સંમતિ માગી, પછી જાતે જ વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઈ જવાની સંમતિ આપી। વૈશ્રામ ભુવાએ દલાતરવાડીને પકડ્યા। હવે દલાતરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા, પણ વાડીને પૂછીને શાકભાજી લઈ જાય છે। વૈશ્રામ ભુવા આવા ચોર પર બહુ ગુસ્સે થઈ ગયા। એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। તેઓ દલા તરવાડીને એક કૂવા પાસે લઈ ગયા। વૈશ્રામ ભુવાએ કૂવાને પૂછ્યું, કૂવા રે ભાઈ કૂવા। પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો, બોલો વૈશ્રામ ભુવા। વૈશ્રામ ભુવાએ કૂવાને પૂછ્યું, ડૂબકી ખવડાવું 3-4? પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો, ડૂબકી ખવડાવોને 10-12। આમ વસરામ ભુવાએ દલા તરવાડીનું મોઢું કૂવામાં પાણીમાં 10-12 વખત ડૂબાડ્યું। દલા તરવાડી રોવા લાગ્યા અને વસરામ ભુવાને કહેવા લાગ્યા કે હું ફરી ક્યારેય ચોરી કરીશ નહીં। તો મિત્રો, આ રીતે આપણે સંપૂર્ણ વાર્તા વાંચવાની છે અને સમજવાની છે। ત્યાર પછી તમને એક આ ચિત્ર આપવામાં આવેલું છે। આ તમારા પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાઠ બજારમાં છે એનું ચિત્ર છે, એને ધ્યાનપૂર્વક જોવાનું છે। એમાં કઈ કઈ વસ્તુઓ તમને જોવા મળે છે અને કઈ કઈ જગ્યાઓ છે, તો એના આધારે આપણે ચિત્રનું વર્ણન તમને નીચે આપેલી જગ્યામાં લખવાનું છે। અહીં હું તમને નમૂનારૂપ એક વર્ણન આપું છું। એવું નથી કે આપ એ જ લખવાનું, પણ તમારે તમારી જાતે ચિત્રનો અભ્યાસ કરી અને પછી લખવાનું છે। તો આપણે જઈએ આ નમૂનારૂપ લખાણ। આ ચિત્ર બજારનું છે। ચિત્રમાં પીઠળ કોમ્પ્લેક્સ જોવા મળે છે, આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર્સ, ચશ્માઘર, નાસ્તા હાઉસ વગેરે જોવા મળે છે। અહીં મોટરકાર, રિક્ષા, સ્કૂલ બસ, એમ્બ્યુલન્સ, મોટરસાયકલ, ટેન્કર જેવા વાહનો દેખાય છે। ચિત્રમાં શાળા, સિટી મોલ, સ્ટેશન જેવા જાહેર સેવાના સ્થળો જોવા મળે છે। અહીં વૃક્ષો તેમજ એક મંદિર પણ દેખાય છે। આ ચિત્રમાં વાહનો તેમજ માણસોની ખૂબ ભીડના કારણે એક બાઇક સવારનો અકસ્માત થયો છે તેવું જણાય છે। તો મિત્રો, આ પ્રકારનું તમે વર્ણન તમારી જાતે લખી શકો છો। હવે તમારી જાતે કરો। નીચે આપેલા સવાલોના જવાબોનું ચિત્રનું અવલોકન કરીને આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે ઉપરના ચિત્રમાં તમને જાહેર સેવાના કયા કયા સ્થળો જોવા મળ્યા? તો મિત્રો, આપણે અહીં જવાબ તરીકે લખી શકીએ કે ઉપરના ચિત્રમાં અમને શાળા, સિટી મોલ અને સ્ટેશન જેવા જાહેર સેવાના સ્થળો જોવા મળે છે। અકસ્માતના સ્થળે કોણ કોણ હાજર છે અને શા માટે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે અકસ્માતના સ્થળે એમ્બ્યુલન્સ, પોલીસ તથા લોકોની ભીડ હાજર છે। એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા,
પોલીસ ઘટનાની તપાસ માટે તેમજ લોકોની ભીડ છે એ દ્રશ્ય જોવા માટે આવી છે। ત્રીજો પ્રશ્ન છે 108 શેનો નંબર છે અને તેનું કામ શું છે, તો એના જવાબમાં આપણે લખીએ કે 108 એમ્બ્યુલન્સનો નંબર છે તે ઈજાગ્રસ્ત તેમજ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાનું કામ કરે છે। ચોથો પ્રશ્ન છે કે ઘટના સ્થળે કેટલા પોલીસ કર્મીઓ હાજર હતા, તો એના જવાબમાં આપણે ચિત્રના આધારે લખી શકીએ કે ઘટના સ્થળે 3 પોલીસ કર્મીઓ હાજર હતા। પાંચમો પ્રશ્ન છે કે બજારમાં કઈ કઈ દુકાનો આવેલી છે, તો એના જવાબમાં આપણે લખી શકીએ કે બજારમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, નાસ્તા હાઉસ જેવી દુકાનો આવેલી છે। હવે બીજું આપેલું છે આપણને કે એક જ દેહ ચિનગારી। મિત્રો, આ એક જ દેહ ચિનગારી એ એક પ્રાર્થના કાવ્ય છે જેના રચયિતા શ્રી હરિહર ભટ્ટ છે। આ પાઠના પાઠ્યપુસ્તકમાં આવેલી આ કવિતા છે એને આપણે ગાવાની અને કંઠસ્થ કરવાની છે। આ ઉપરાંત અન્ય પ્રાર્થનાઓ પણ જો તમને આવડતી હોય કે પ્રાર્થના કાવ્યો, તો તમે એને ગાવાનો પ્રયત્ન કરી જોઈશો। હવે તમારે સમજવાનું છે કે આપણા પાઠ્યપુસ્તકમાંથી ધ્વનિ શબ્દનો અર્થ સમજવાનો છે। આપણે મોંમાંથી જીભને બિલકુલ હલાવ્યા સિવાય જે અવાજો નીકળે છે એ અવાજો બધાય સ્વર છે, જેવા કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ, આ બધાય આપણા સ્વરો છે। કક્કાના આ સિવાયના જે બાકીના અક્ષર છે એને વ્યંજન કહેવાય। મિત્રો, વ્યંજન એટલે મેળવણથી થાય તે, એટલે કે મૂળ અક્ષર સાથે એક સ્વર મળે ત્યારે આપણને તે અક્ષર બને છે। જેમ કે આપણે ઉદાહરણ તરીકે અહીં આપેલું છે કે ક એ ક વત્તા અથી મળીને બને છે। મારું નામ રાજુ છે તો તેને સૂટું પાડીને આ રીતે લખાય, ર વત્તા આ વત્તા જ વત્તા ઉ। મિત્રો, વધુ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ અને એના પછી તમારે તમારું નામ આવી રીતે છૂટું પાડીને અહીં નીચેની જગ્યા જે આપેલી છે એમાં લખવાનું છે। તે પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે રમેશ, તો આને આપણે કેવી રીતે છૂટું પાડશું, તો સૌ પ્રથમ આપણે ર વત્તા અ આવી રીતે છૂટું પાડી શકાય। હવે મની અંદર આપણને કયો સ્વર ભળેલો છે, તો કે એ। એવી જ રીતે સ ની અંદર આપણે કયો સ્વર ભળેલો છે, તો અ। આવી રીતે આપણે રમેશ શબ્દને છૂટું પાડીને લખી શકીએ। અહીંયા તમારે તમારું પોતાનું નામ છૂટું પાડીને લખવાનું છે। હવે મિત્રો, એક પ્રવૃત્તિ એક આપણને આપેલી છે। મિત્રો, અહીં તમને કક્કો આવડે છે, સવાબ સાંભળીને હસવું આવી ગયું ને, પણ ચાલો આપણે આ વર્તુળોમાં કક્કાના અક્ષર લખવાના છે, જ્યાં ચોકડી મારી છે ત્યાં લખવાનું નથી। પણ મિત્રો, અહીં આપણે ભૂલથી ઉપરની પહેલી લીટી લખવાની નથી, નીચેની જે આ શબ્દ છે અહીંથી ક લખવાની શરૂઆત કરવાની છે। હું તમને લખીને બતાવું છું કે આપણે ક અહીં લખશું। જો આપણે ઉપરથી લખવાની શરૂઆત કરશું તો આપણે જે આગળ એના પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં આપણે ભૂલ કરીશું, એટલા માટે આપણે આવી રીતે લખીશું ક ખ ગ અને ઘ। હવે મિત્રો, અહીંયા ચોકડી છે એટલે નીચેની લાઇનમાં શરૂ કરીશું, આવી રીતે ક્રમિક લખતું જવાનું છે। જ ટ ઠ ડ ઢ અને મિત્રો, અહીં આપણે ચોકડી ન હોવાથી પાંચમી પણ કોલમમાં અણ લખવાનું છે। ત થ દ ધ ન પ ફ બ ભ મ। હવે મિત્રો, બાકીના જે મૂળાક્ષરો બાકી રહ્યા એ આપણે ઉપરની લાઇનમાં પૂરા કરવાના છે। ય ર લ વ શ શ શ હ અળ ક્ષ અને જ્ઞ। મિત્રો, હવે નીચે તમને બે પ્રશ્ન પૂછ્યા છે, તમે લખી શક્યા, ક્યાં મુશ્કેલી પડી, તમને પડેલી મુશ્કેલી નીચે લખો। મિત્રો, અહીં મને કોઈ મુશ્કેલી પડી નથી એટલે હું અહીં ના લખીશ, પરંતુ જો તમને ક્યારેક લખવામાં અહીં મુશ્કેલી જણાય હોય તો તમે અહીંનું વર્ણન લખી શકો છો। ત્યાર પછી આ પ્રવૃત્તિના આધારે આપણે આગળ જોઈએ, તો આપણને કીધું છે કે હવે નીચે કેટલાક શબ્દો આપેલા છે, તે શબ્દોના અનુસ્વારવાળા શબ્દો છે, તમે જુઓ કે અનુસ્વારનો ઉચ્ચાર કયો અક્ષર થાય છે। સૌ પ્રથમ પહેલો છે મંદિર, તો આપણે મની માથે અનુસ્વાર છે, તો અહીંયા મંદિર એટલે કે ન આપણે અનુસ્વારનો ઉચ્ચાર થાય છે। એવી જ રીતે દંતાલી, તો અહીં પણ ન ઉચ્ચાર થાય છે। ગંધ, તો અહીંયા પણ ન ઉચ્ચાર થાય છે। મિત્રો, હવે નીચેનો ફકરો આપણે વાંચવાનો છે, અહીં જે આપેલો ફકરો છે તમને કોઈ સામ્યતા જોવા મળે, પહેલાં ત્રણ શબ્દોમાં અનુસ્વાર પછીનો અક્ષર છે તે ઉપર આપેલ કક્કામાં જે હારમાં છે તેનો છેલ્લો અક્ષર કયો છે। હવે મિત્રો, અહીં તમારે સમજવાનું છે કે મંદિરમાં આપણે મ પછી કયો અક્ષર હતો, દ, તો આપણે ન આવ્યો। એવી જ રીતે દ પછી અહીંયા હતો ત, તો પણ ન આવ્યો, અને અહીંયા ગ પછી ધ છે તો ન આવ્યો। હવે હું તમને જે આપણે અગાઉ કક્કો લખ્યો એ ચિત્ર બતાવું છું, હવે તમે અહીંયા જોઈ શકશો કે દ કયા લાઇનમાં છે, હા અહીંયા દ છે, પછી ત કયા, દંતાલીનો ત ક્યાં છે, તો પણ એ જ લાઇનમાં છે,
અને ધ પણ એ લાઇનમાં છે તો એનો પાંચમો આ ઊભી લાઇનમાં જે પાંચમો અક્ષર છે એ ન છે એટલે આપણે એ સમજવાનું છે કે જ્યારે પણ તમને આ ત થ દ અને ધ એની પહેલાના અક્ષર ઉપર અનુસ્વાર જોવા મળે ત્યારે એનો ઉચ્ચાર ન થતો હોય છે તો આના આધારે આપણે જોઈએ ચંપો તો પ છે એ કઈ લાઇનમાં આપેલો છે તો નીચેની પાંચમી લાઇનમાં હવે તો પ આવ્યું હોય તો ચંપો તો એનો ઉચ્ચાર શું થશે તો કે મ થશે એવી જ રીતે જાંબુ એમાં પણ મ થશે અને છઠ્ઠું રંભા તો એમાં પણ ભ અહીં લાઇનમાં હોવાથી આપણે એનો ઉચ્ચાર મ થશે તો આપણે અહીં મ લખવાનું છે હવે મિત્રો આપણે કંકણ આવી જ રીતે તમે ક પછી ક આવે છે તો કની હરોળ અહીંયા પણ ક છે અને ગ આ હરોળમાં જોઈ અને તમે અનુસ્વાર લખવાનો પ્રયત્ન કરો મિત્રો તમે નહીં લખી શક્યા કારણ કે એ લાઇનમાં પાછળ છેલ્લો પાંચમો અક્ષરની અંદર ચોકડી આપેલી છે એટલે તમને નીચે સૂચના આપી છે કે આ અક્ષર કયો હશે તમે તમારા શિક્ષકને પૂછી જુઓ કે ચોકડીવાળા વર્તુળમાં કયો અક્ષર આવે તો અહીં હું તમને દર્શાવું છું કે આપણે જે આ ચોકડીવાળો ભાગ છે પહેલાં કની લાઇનમાં અહીંયા અન એવો ઉચ્ચાર થાય એનો અને જે છ ચ છ ઝ અને લાઇનમાં પણ આવો એક ઉચ્ચાર આપણે અનુનાસિક મૂકી શકીએ મિત્રો આ બે અનુનાસિકનો બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી આપણે અહીં દર્શાવતા ક્યારેક નથી હવે તમે સમજી ગયા છો કે ક ખ ગ ની લાઇનમાં જે આવે છે એનો અનુસ્વાર કેવી રીતે લખી શકાય તો આપણે અહીં લખીએ શંકામાં પણ આવી રીતે અન એટલે એનો ઉચ્ચાર છે કંગ કણ શંકા અને ગંગા હવે ત્યાર પછી આપણે જોઈએ સંબંધ તો સ ની પહેલાં માથે જે અનુસ્વાર છે પહેલો અનુસ્વાર એની પછી બ આવતો હોવાથી આપણે અહીં જોઈ અને લખીએ તો એમાં મ આવશે અનુનાસિક એવી જ રીતે બંધ તો એની પછી ધ આવતો હોવાથી અહીંયા અનુસ્વાર આપણા માટેનો ઉચ્ચાર ન થશે તો મિત્રો અહીં તમે હું જે લાઇન બતાવું છું સમજી લો કે આ પાંચ જે બે ચોકડીવાળા પછી હણ ન અને મ આખે આખા પાંચે પાંચ જે અક્ષરો છે એને આપણે અનુનાસિક ધ્વનિ કહીએ છીએ પ્રવૃત્તિ બે મિત્રો અહીં હું તમને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કરું છું કે માત્ર જવાબ લખવાથી આપણને કંઈ ફાયદો થતો નથી પણ જે બાબતો લખીએ છીએ એને ખાસ આપણે સમજીને લખવાની છે હવે ઉપરના કક્કાની માત્ર પહેલી હારના અક્ષરોને આપણે ધીમેથી બોલવાના છે અને તમારો હાથ ગળા પર રાખી અને આપણે આ પ્રવૃત્તિ કર્યા બાદ અહીં લખવાનું છે નીચે બે આપણને પ્રશ્ન ખાલી જગ્યા આપેલી છે કે ગળું ઓછું ધ્રુજે તેવા અક્ષરો કયા તમે બોલવાનો પ્રયત્ન કરશો તો પહેલો આપણે પહેલી લાઇનમાં ક ખ ગ અને ઘ છે ચાર અક્ષરો બોલીએ વારાફરતી તો ઓછું અવાજ ગળું ધ્રુજે એવા અક્ષરો આપણે અઘોષ વ્યંજન છે અને જ્યારે ગળું વધુ ધ્રુજે તેવા અક્ષરોને આપણે ઘોષ વ્યંજન કહીશું તો આપણે પ્રવૃત્તિ કર્યા બાદ લખીશું કે ક અને ખ છે એ બંને આપણા માટે અઘોષ વ્યંજન છે તેવી જ રીતે ગ અને ઘ છે એ ઘોષ વ્યંજન છે તો મિત્રો અહીંયા આપણે સમજીએ બાકીની પાંચે હારમાંથી ઘોષ અને અઘોષ વ્યંજન જુદા પાડો તમે મિત્રો ગળા ઉપર હાથ મૂકી અને એનો ઉચ્ચાર કરવાથી પણ સમજી શકશો પરંતુ આપણે આમ સમજીએ તો પહેલી લાઇન ક ચ ટ ત પ બીજી લાઇન ખ છ ઠ થ અને ફ આ બંને લાઇન છે એ આપણા માટે અઘોષ વ્યંજનની છે જ્યારે ગ જ ડ દ અને બ પછી ઘ જ ઢ ધ અને ભ આ બધા છે એ આપણા ઘોષ વ્યંજન બને છે તો મિત્રો આવી રીતે આપણે બધી હારમાંથી વ્યંજન જુદા પાડી અને તમારે તમારી નોટબુકમાં લખવાના છે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ ત્રણ એના માટે પણ આપણે આ કોષ્ટક બાજુમાં મેં આપ્યું છે એ જોતાં જોતાં આપણે જવાબ આપવાના છે પહેલી પાંચ પહેલી હારના ચારેય અક્ષરોને તમારે વારાફરતી બોલવાના છે હવે અહીં આંખો બંધ કરીને અક્ષર બોલવાના છે કયા અક્ષર બોલતી વખતે હવા વધુ બહાર નીકળે છે અને કયા પ્રમાણમાં ઓછી કયા અક્ષર વખતે ઓછી બહાર નીકળે છે તો જ્યારે બોલતી વખતે ઓછી હવા બહાર નીકળે તેવા અક્ષરને અલ્પ પ્રાણાક્ષરો કહે છે જ્યારે હવા વધુ બહાર નીકળે તો એને મહાપ્રાણાક્ષરો કહે છે અહીં પણ તમે પ્રવૃત્તિ કર્યા પછી આપણે સમજી શકીએ કે ક અને ગ એમાં આપણે ઓછી હવા બહાર નીકળે છે એટલે કે એ અલ્પ પ્રાણાક્ષરો છે તેવી જ રીતે ખ અને ઘ આ બંને છે એ મહાપ્રાણ છે તો અહીં પણ આપણને બાકીની જે પાંચ હાર છે એમાંથી અલ્પ પ્રાણ અને મહાપ્રાણ જુદા પાડવાનું કીધું છે તો અહીંયા પણ આપણે સમજવાનું છે કે ક થી ચ ટ ત અને પ એવી જ રીતે ગ ની ઊભી લાઇન બંને લાઇન છે એ અલ્પ પ્રાણ અક્ષરોની છે એવી જ રીતે ખ છ ઠ થ અને ફ એવી જ રીતે ઘ જ ઢ ધ અને ભ આ મહાપ્રાણ અક્ષરો છે અહીં તમારે જવાબ માટે પાઠ્યપુસ્તકના પાના નંબર 5નો કોઠા સાથે સરખાવવાનું છે અહીં હું તમને કોઠો બતાવું છું આપ તેને સરખાવી શકશો મિત્રો આપ જોઈ શકશો
કે અલ્પ પ્રાણમાં ક પછી ગ ચ જ ટ ડ ત એટલે કે આ જે બંને લાઈન છે એના અક્ષરો મળે છે. એવી રીતે મહાપ્રાણમાં પણ ખ અને ધ વાળી લાઈનના અક્ષરો આપણને મળે છે. તે સિવાય અઘોષ અને ઘોષ પણ આપણે અગાઉ શીખ્યા અને આપણે અહીં મેળવી શકીશું. મિત્રો આ કોઠાને ખાસ કરીને તમારે સમજી લેવાનો છે. હવે આપણે પ્રવૃત્તિ 4 સમજવાની છે. તમે દરેક હારના અક્ષરો બોલો અને મોઢા મોંના કયા ભાગમાં જીભ અડે ત્યારે તે અક્ષરો બોલી શકાય છે તે નીચેના કોઠકમાં આપણે નોંધવાના છે. તો મિત્રો ગળા પાસેથી બોલતા અક્ષરો કયા કયા આવે છે તો તમારે ક્રમશઃ કોષ્ટક મુજબ અક્ષરો બોલતા જવાનું છે. તો આપણને ક ખ ગ અને ઘ તો આને આપણે કંઠ્ય કહીએ છીએ. તાળવા પાસે જીભ અડે તેવા અક્ષરો હોય તો ચ છ જ અને જ આ બધાએ તમારે પ્રવૃત્તિ કરીને લખવાના છે. દાંતની ઉપરના ભાગે જીભ અડે તો એને તાલ મૂર્ધ્વ્ય કહીએ છીએ એટલે કે ટ ઠ ડ અને ઢ. દાંત સાથે જીભ અડે તે માટે દંત્ય ત થ દ અને ધ. હોઠ બંધ કરીને એટલે કે એને ઓષ્ઠ્ય કહીએ છીએ એવા અક્ષરો છે પ ફ બ અને ભ. તો મિત્રો આવી રીતે આપણે દરેક પ્રવૃત્તિ છે એ આપણે કરવાની છે. આવા નવા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે એજ્યુટેક સાન અને અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો.